all my dear students, in previous lecture we learn about how much and how many. In this lecture we learn about because and therefore. Because એટલે તમને ખબર જ હશે, because એટલે થશે કારણ કે, જ્યારે therefore એટલે થશે તેથી પરિણામે. હવે because છે આપણે ક્યારે વાપરીએ છીએ, because છે આપણે કોઈ કારણ દર્શાવવું હોય ત્યારે આપણે આપણા વાક્યમાં because નો ઉમેરો કરીએ છીએ. જ્યારે therefore છે એ ક્યારે વપરાય, તો therefore છે એ એટલે વપરાય કે તેથી પરિણામે, એટલે કે આ કારણના લીધે અથવા તો તેથી પરિણામે, એવું આપણે એનું ગુજરાતી કરી શકીએ છીએ. હવે because માં વાક્ય રચના કઈ રીતની બને છે, તો કે પરિણામ છે, પરિણામ દર્શક વાક્ય છે એ કેમાં આવે છે, શરૂઆતમાં જ આવી જાય છે. ત્યાર પછી આપણે લખીએ છીએ because. because લખ્યા બાદ, because લખ્યા બાદ છે એ આપણે લખીએ છીએ કારણ, તો કે શા કારણે આવું થયું અથવા તો શા કારણે હું મોડો પહોંચ્યો, એ બધા શું થયા, કારણ થયા. તમે પણ જયારે ક્લાસમાં લેટ આવો ત્યારે તમે પણ કઈક ને કઈક કારણ બતાવો ને, કે કારણ કે હું આમ હતો, હું બહાર ગયો હતો, મેં હોમવર્ક નથી કર્યું, કારણ કે હું ભૂલી ગયો હતો, એવા બધા છે એ કારણ છે. જયારે તેથી એટલે પરિણામે, therefore માં શું આવશે, therefore માં કારણ પહેલા આવશે, પછી therefore આવશે, અને ત્યારબાદ પરિણામ દર્શક વાક્ય આવશે. તો બંનેમાં ફેર શું થયો, તો કે because માં છે એ પરિણામ દર્શક વાક્ય પહેલા આવશે, ત્યાર પછી because આવશે, અને ત્યાર પછી કારણ દર્શક વાક્ય આવશે. અને જયારે therefore માં કારણ પહેલા આવશે, ત્યાર પછી therefore આવશે, અને therefore પછી આપણે છે એ પરિણામ લખીએ છીએ. હવે આપણે વાક્ય સમજતા જઈએ. પેલું છે સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ. અહીંયા વિલ આપેલું છે એટલે એ આપણને ભવિષ્યકાળ દર્શાવે છે. સ્નેહા વિલ નોટ કમ ટુ સ્કૂલ, સ્નેહા સ્કૂલે જઈ શકશે નહીં. બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, શી ઇઝ ઇલ, ઇલ એટલે થશે બીમાર હો, કારણ કે તે બીમાર છે અથવા તો તેને મજા નથી. બીજું જોઈએ નીતિન ઇઝ સેડ, સેડ એટલે ઉદાસ હોવું, નીતિન શું છે, ઉદાસ છે. બીકોઝ એટલે કે કારણ કે, હી લોસ્ટ ધ મેચ, લોસ્ટ જો અહીંયા લોસ્ટ નું ભૂતકાળ નું રૂપ આપેલું છે, લોસ્ટ આ વાક્ય છે એ શાનું છે, ભૂતકાળ દર્શાવે છે કે તે મેચ હારી ગયો હતો, આથી તે ઉદાસ છે. ત્યાર પછી ખાલી જગ્યા પણ સમજી લઈએ બીકોઝ ની, તો કે સમીર ઇઝ એબસન્ટ, સમીર છે એ આજે ગેરહાજર છે. પછી લખ્યું છે બીકોઝ, હી હેઝ ફીવર, કારણ કે તેને શું છે, તાવ આવ્યો છે, ફીવર એટલે તાવ આવ્યો છે. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ, એટલે કે હું અત્યારે ઘરે જઈશ નહીં. નાવ કે છે, જો નાવ એટલે અત્યારે હું ઘરે જઈશ નહીં. બીકોઝ એટલે કે કારણ કે, આઈ હેવ અ લોટ ઓફ વર્ક, એટલે કે મારી પાસે ખૂબ જ કામ છે. અહીંયા તમે જોયું હશે કે પરિણામ છે એ પહેલા લખ્યું છે, ત્યાર પછી બીકોઝ આવશે, અને ત્યાર પછી કારણ આવશે. હવે આપણે therefore ના જોઈએ, સ્નેહા ઇઝ ઇલ, જો અહીંયા જે લીધું તું વાક્ય પેલું સ્નેહા વાળું એ જ મેં અહીંયા રિપીટ કર્યું છે. કારણ છે એ therefore માં પહેલા આવશે, એટલે મેં આ વાક્ય છે એ પહેલા લખ્યું છે કે સ્નેહા ઇઝ ઇલ, સ્નેહા બીમાર છે. therefore એટલે કે તેથી પરિણામે, શી વિલ નોટ કમ ટુ સ્કૂલ, એટલે કે તે સ્કૂલે જઈ શકશે નહીં. જો અહીંયા કાળ બદલા નથી, ખાલી વાક્યની શું કહેવાય કે ગોઠવણ બદલી છે. ત્યાર પછી જે નીતિન વાળું પણ આપણે અહીંયા જોયું, એ જ સેમ મેં ક્યાં લીધું છે કે નીતિન લોસ્ટ ધ મેચ, નીતિન છે એ મેચ હારી ગયો. therefore એટલે કે તેથી પરિણામે, હી ઇઝ સેડ, આથી તે ઉદાસ છે. અહીંયા પણ તમે જોયું હશે કે કારણ છે એ પહેલા આવે છે, ત્યાર પછી આવે છે therefore, અને છેલ્લે લાસ્ટમાં આવે છે પરિણામ દર્શક વાક્ય. હવે આપણે એની ખાલી જગ્યા જોઈએ. અંશ ઇઝ લેટ, અંશ છે એ શું હતો, મોડો હતો. therefore એટલે કે તેથી પરિણામે, હિઝ મધર ઇઝ વરીડ, એટલે વરી એટલે ચિંતા કરવી, એટલે એની મમ્મી છે એ ચિંતા કરતા હતા. સેકન્ડ, હર્ષ મિસ્ડ ધ બસ, મિસ ચૂકી દું છે એટલે એ એની બસ ચૂકી ગયો હતો. therefore તેથી પરિણામે, હી વિલ ગો બાય ઓટો રિક્ષા, તેથી તે ઓટો રિક્ષામાં જશે. વિલ આપેલું છે એટલે ભવિષ્યકાળ દર્શાવે છે. હવે અહીં એક્ઝામ્પલ લીધું છે મેં કે ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર, એટલે કે આપણે છે એ
खराब पानी पीवु जोइए नहीं अथवा तो अशुद्ध पानी पीवु जोइए नहीं। इट कॉज डिसीज એટલે કે તે છે એર ડિસીઝ એટલે બીમારી ફેલાવે છે એનું આપણે જોઈએ વાક્ય તો વાક્ય કઈક એવું બનશે બીકોઝ વડે પણ વાક્ય બને અને ધેરફોર વડે પણ બને બંને સેન્ટેન્સ અલગ જ આપ્યા છે એને બીકોઝ અને ધેરફોર ની મદદથી આપણે શું કરવાનું છે મર્જ કરવાના છે તો હવે પહેલા આપણે બીકોઝ વડે જોઈ લઈએ વાક્ય તો બીકોઝ માં એવી રીતના થશે ડુ નોટ ડ્રિંક ઇન પ્યોર વોટર એટલે કે આપણે છે એ અશુદ્ધ પાણી પીવું જોઈએ નહીં પછી આવશે બીકોઝ બીકોઝ એટલે કારણ કે ઇટ કોઝિસ ડિસીઝ કારણ કે તેનાથી બીમારી થાય છે અથવા તો તેનાથી આપણે બીમાર પડીએ છીએ આ બીકોઝ વાળું થઈ ગયું હવે મારે ધેરફોર લખવું હોય વચ્ચે વાક્યમાં તો મારે સેન્ટેન્સ ને શું કરવું પડશે ફરીથી લખવું પડશે કે ઇમ્પ્યોર વોટર આપણે સેન્ટેન્સ ની શરૂઆત ક્યાંથી કરી ઇમ્પ્યોર વોટર થી કરી ઇમ્પ્યોર વોટર કોઝ ડિસીઝ એટલે કે અશુદ્ધ પાણી છે એ આપણે શું કરે છે ડિસીઝ એટલે કે બીમાર કરે છે પછી શું આવશે ધેરફોર તેથી પરિણામે યુ શુડ જો અહીંયા ડુ નોટ કીધું છે એટલે આપણે એનો જવાબ શેમાં આપશું યુ એટલે કે તમે યુ શુડ નોટ ડ્રિંક યુ શુડ નોટ ડ્રિંક ઇટ એટલે કે તમારે એ પીવું જોઈએ નહીં સમજાણું અહીંયા જો ડુ નોટ ડ્રિંક ઇમ્પ્યોર વોટર બીકોઝ ઇટ કોઝિસ ડિસીઝ આપણે છે એ અશુદ્ધ પાણી પીવું જોઈએ નહીં કારણ કે તેનાથી બીમારી ફેલાય છે અથવા તો તેનાથી આપણે બીમાર થઈએ છીએ હવે મેં એ જ વાક્યને ધેરફોર ની મદદથી જોડ્યું તો કઈ રીતના જોડ્યું ઇમ્પ્યોર વોટર કોઝ ડિસીઝ કે છે અશુદ્ધ પાણી છે એ બીમારી ફેલાવે છે ધેરફોર એટલે કે તેથી પરિણામે યુ શુડ નોટ ડ્રિંક ઇટ તમારે એ પીવું જોઈએ નહીં આવી જ રીતના છે એ ધેરફોર અને બીકોઝ નો આપણે આપણા રેગ્યુલર લાઈફ સ્ટાઈલમાં આપણે એનો કેક ને કેક ઉપયોગ કરતા હોઈએ ઓકે તો બીજું એક્ઝામ્પલ એવું છે વી શુડ સેવ વોટર વી શુડ એટલે કે આપણે પાણી બચાવવું જોઈએ સેવ એટલે બચાવવું વી શુડ સેવ વોટર ઇટ ઇઝ અવર લાઈફ લાઈન કે તે આપણું જીવન છે બરોબર આ બે વાક્ય અલગ અલગ આપેલા છે હવે એને બીકોઝ અને ધેરફોર વડે જોડવાના છે તો બીકોઝ માં તમને ખબર જ છે પહેલા આવશે પરિણામ દર્શક વાક્ય ત્યાર પછી આવશે બીકોઝ અને પછી આવશે કારણ જે મુખ્ય કારણ હોય તે પછી આવશે તો પહેલા આપણે બીકોઝ વડે જોઈએ કે વી શુડ સેવ વોટર આપણે પાણી બચાવવું જોઈએ બીકોઝ એટલે કે કારણ કે ઇટ ઇઝ અવર લાઈફ લાઈન કે તે આપણું જીવન છે આ થયું બીકોઝ વાળું વાક્ય હવે આપણે ધેરફોર નું જોઈએ તો ધેરફોર માં પણ તમને ખબર જ છે કે ધેરફોર માં કારણ છે એ પહેલા આવી જાય છે ત્યાર પછી આવે છે ધેરફોર અને ધેરફોર પછી આવે છે પરિણામ દર્શક વાક્ય તો હવે આપણે એનું જોઈએ તો ધેરફોર માં આવશે વોટર ઇઝ અવર લાઈફ લાઈન કે પાણી છે એ આપણી શું છે જીવન જરૂરિયાતની વસ્તુ છે અથવા તો આપણું જીવન છે ધેરફોર એટલે કે તેથી પરિણામે વી શુડ સેવ વોટર એટલે કે આપણે પાણી બચાવવું જોઈએ આ થયું એનું એક્ઝામ્પલ હજુ આવા ઘણા એક્ઝામ્પલ છે એ આપણે જોવાના છે તો આપણે એક્ઝામ્પલ ખાલી જગ્યા એ બધું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું થેન્ક યુ